કારણ કે તે દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્ત્વનો ચુકાદો આપીને અયોધ્યામાં શ્રી રામલાનું મંદિર વિવાદિત સ્તરે એટલે કે રામ જન્મભૂમિ સ્તરે નિર્માણ કરવાનું જાહેર કર્યું હતું છેલ્લા ચારસો પંચાણું વર્ષોથી રામ જન્મભૂમિનો વિવાદ ચાલી રહ્યો હતો જેનો ચુકાદો પાંચમી ઓગસ્ટના રોજ આવ્યો હતો વધુમાં કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ પણ દિવસે જે કેન્દ્ર સરકારે રદ કરી હતી આમ આ બે મહત્વના કાર્યો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાસ્થાને થયા હતા અને નરેન્દ્ર મોદી ગુજરાતના સપૂત હોય ગુજરાતભરમાં આ દિવસની ઉજવણી ગુજરાત ગૌરવ દિન તરીકે કરવામાં આવે છે દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં મહિલા અગ્રણી રિદ્ધિબેન ભટ્ટ જીજ્ઞાબેન સોની પદ્માબેન રાવલ મીનાક્ષીબેન પટેલ તેમજ દીક્ષિતાબેન જોશી તેમજ અન્ય મહિલાઓ સહભાગી બની હતી ઝીલરાવલ ચેડ ટીવી પ્રાંતિ છે